જામનગરના જિલ્લાના દરિયાઈ સરહદ અનેકવાર ત્રાસવાદીના નિશાના પર આવવાનું જણાતું હોય છે ત્યારે વાડીનાર નજીકની ભારત ઓમાન રિફાઇનરી તેમજ અન્ય રિફાઇનરીની સલામતી માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લા કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ પેરામેડિકલ સ્ટાફ તથા પોલીસ તંત્ર દ્વારા મોક ડ્રિલની સુંદર કામગીરી કરવામાં આવી હતી एक जो इंसिडेंट साइट था वो काफी खुली जगह थी वहां पे काफी स्पेस अवेलेबल था तो इसलिए बहुत ज्यादा इस तरह की प्रॉब्लम नहीं आई और प्लस पॉइंट ये था कि सभी जो अवेलेबल स्टाफ था चाहे वो फायर सर्विसेज का था या सिक्योरिटी का एवरीवन कंट्रीब्यूटिंग टू जो मैनेज द व्हीकल्स तो इस तरह की कुछ प्रॉब्लम जो मैंने नोटिस की थी कोई भी व्हीकल आता था तो स्टार्टिंग में जब इंसिडेंट रिपोर्ट किया गया फर्स्ट व्हीकल्स ने वहां पे रिस्पॉन्ड किया वहां पहुंचे तो वो रोड पे ही उन्होंने पार्क कर दिया गाड़ी को इवन जब कैजुअलिटीज को इवैक्यूएट किया जा रहा था उस वक्त भी एम्बुलेंस को थोड़ा जगह मिलने में दिक्कत हुई क्योंकि एक गाड़ी जो फायर की थी जो स्मॉल व्हीकल था वो ऑलरेडी वहीं पे फेस था नजदीक ही नहीं जा सकते हो आप जा सकते हो इम्पॉसिबल टास्क है आप इमेजिन कर लो कि यहाँ पर इंडिया के 40% क्रूड है आई थिंक जितना सोफिस्टिकेशन आप ला सकते हो फायर फाइटिंग में दैट इज नॉट एन एक्सपेंडिचर दैट इज ओनली एन इन्वेस्टमेंट आप इसमें जितना भी अगर आप हो सकता है वॉट एवर इज द लेटेस्ट अवेलेबल इन दिस वर्ल्ड फ्रॉम एनी कॉर्नर ठीक है जो भी अवेलेबल है उसको आप यहाँ पे लाओ एंड डू इट ठीक है उसमें आपको कोई ये करने की जरूरत नहीं है नो नीड टू हैव सेकेंड थॉट ભારત ઓમાન રિફાઇનરી ક્રૂડ ઓઇલ ટર્મિનલ વાડીનારથી તમને સમાચાર આપી રહ્યો છું કે મારી પ્લાન્ટની બહારની સાઈડમાં એક ઘટના ઘટી છે તેમાં એક ઓઇલ લીકેજ થયું છે અમારી પાઇપલાઇનમાંથી ઓઇલ લીકેજ થયું છે અને ઓઇલ લીકેજના કારણે આગ પણ લાગી છે હવે આ આગ લાગ્યા પછી મને આજુબાજુના એરિયામાંથી સપોર્ટ મળી રહ્યો છે અમારા પહેલાં તો સૌથી પહેલાં અમારા ખુદના જે ફાયર ટેન્ડર અને અમારી ટીમે એ આગ ઓલવાની કોશિશ કરી છે પરંતુ આગની માત્રા વધતી રહી છે એટલા માટે અમારે બાજુની ઇન્ડસ્ટ્રી તથા ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીની પણ અમને જરૂર પડી છે હેલ્પની જરૂર પડી છે અમે એમ લોકોને ઇન્ફોર્મ કર્યા અને એ લોકોએ પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે ત્યારે હોલ્ડ કરી દો એટલે પૂરેપૂરો સપોર્ટ અમને મળી રહ્યો છે અને એ પ્રમાણે પૂરી આગને અમે પૂરી બુઝાવી અને કંટ્રોલ કરી દીધો છે અને આપત્તિ કે કોઈપણ જાતની ગામને જાનહાની ન થઈ એ રીતે પૂરું ધ્યાન આપ્યું છે અમે લોકોએ હવે આ એકચ્યુઅલી આ તો અમારી એક મોકડ્રિલ છે નોર્મલી મોકડ્રિલનો પર્પઝ જ એવો છે કે આપણી આપણા જે સાધનો છે આપણા જે ફાયર સ્ટાફ છે આપણી જે ઇક્વિપમેન્ટ છે એની ચકાસણી થાય કારણ કે રિહર્સલ બહુ જરૂરી છે સાથે સાથે આપણા નજીકની ઇન્ડસ્ટ્રી આપણને આવી આપત્તિમાં ક્યારે કેવો સપોર્ટ કરે છે એ જોવા માટે અને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીનો કેવો સપોર્ટ મળે છે એ જોવા માટે મોકડ્રિલ કરે છે અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આવી આકસ્મિક કોઈ ઘટના થઈ જાય તો ગામવાળાને પણ એક આપણે કોન્ફિડન્સ અથવા તો વિશ્વાસ બતાવીએ છીએ કે તમારે કોઈને ગભરાવાની જરૂર નથી અમારી ઇન્ડસ્ટ્રીમાં આવી કોઈ આપત્તિ આવશે તો અમારી ઇન્ડસ્ટ્રી પણ કેપેબલ છે સાથે સાથે આપણી બાજુની ઇન્ડસ્ટ્રી સાથે સાથે ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીઝ પણ આપણને પૂરેપૂરો સહયોગ આપી શકે છે એ જ પ્રમાણ આપણે કરવાનું છે એના માટે અમે મોકડ્રિલ કરી રહ્યા છીએ અને આ મોકડ્રિલ કરીને અમે લોકો દરેકનો વિશ્વાસ હાંસિલ કરીએ છીએ કે તમારે અમારા ઇન્ડસ્ટ્રીથી તમારે કોઈને ગભરાવાની જરૂર નથી અમે પૂરેપૂરા કેપેબલ છીએ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ મોકડ્રિલ દરમિયાન ખાસ કરીને અમને બાજુની કંપની આઈઓસીએલ એસઆર રિલાયન્સ અને દિગ્વિજય સિમેન્ટ અને ઇવન ગવર્મેન્ટની કંપનીએ પણ ફાયર ટેન્ડર મોકલ્યા છે એ લોકો એમ્બ્યુલન્સ પણ મોકલ્યા છે પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે ટાઈમલી અમને સપોર્ટ મળ્યો છે આની સાથે સાથે ઇવન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પણ સાથે મારી હાજરમાં હતા એ બહુ ગૌરવની વાત છે કે આ વખતે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે અમારી સાથે રહ્યા છે અને અમને પૂરું માર્ગદર્શન આપ્યું ક્યારેક જ્યારે લેવલ 3 જેવો મોકડ્રિલ થાય ત્યારે એ આપણી કંપનીની હાથમાંથી બહાર થતું રહે છે મતલબ એ ટાઈમે ઓફસાઇડ મોકડ્રિલ મતલબ આજુબાજુના એરિયામાં પણ આપણે કંટ્રોલ કરવો પડે એવા ટાઈમે અમને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીની બહુ જરૂર પડે છે તો આ ટાઈમે અમને ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી પણ પૂરો સહકાર આપ્યો એ પણ પોતાની પૂરી ટીમ સાથે વિથ પોલીસ ફોર્સ સાથે આવેલા હતા અને એ બહુ સારું ઉદાહરણ છે અને અમને કોન્ફિડન્સ આપ્યો છે કે આવું ક્યારે પણ થશે તો જરૂર એ આપણને હેલ્પ મળી રહેશે એ અમને પણ એક કોન્ફિડન્સ આવી ગયો છે અમને પણ આનંદ થયો છે કે સબ મદદ મળી રહી છે અમારા મોકડ્રિલનો પર્પઝ જ એવો છે કે કોઈ પણ ઓબ્ઝર્વ જે સૂચના આપે એ દરેક વસ્તુ આપણી ઇમ્પ્રુવમેન્ટ માટે છે તો એમના જેટલા પણ સૂચનો છે એ દરેક સૂચનો અમે
બહુજ બારીકાઈથી એનું નિરીક્ષણ કરી અને એને અમલમાં કરવાનો પ્રયત્ન કરશું. કારણ કે એ અમે અમલ કરશું તો ફ્યુચરમાં આ ટાઈપના આવી ટાઈપની ક્ષતિઓ જે હશે એ અમે રિપીટ નહીં થવા દઈએ. અને આ મોકડ્રિલ છે એ ખરેખર મોકડ્રિલથી અમને લેશન મળે છે, અમને એક ટાઈપનો અભિપ્રાય મળે છે કે સી રીતે કરી શકાય તાકી ભવિષ્યમાં ખરેખર આવી ઘટના બને તો અમે લોકો એને એ આપત્તિને પહોંચી વળવા અમે લોકો કેપેબલ થઈ શકીએ.